વડોદરાના પ્રતાપનગર બ્રિજ પર વહેલી સવારે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત સર્જાતા બેના મોતના અહેવાલો છે। એક બાઇક સવાર દર્શન કરવા માટે મંદિરે જઈ રહ્યો હતો, જ્યાં બીજો બાઇક સવાર ખંડેરાવ માર્કેટથી ફૂલ લઈને આવી રહ્યો હતો। બંને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકો મૃત્યુ પામ્યા છે। 21 વર્ષીય દરબાર ચોકડી માંજલપુર વિસ્તારમાં રહેતા શંકર રાજુભાઈ નીનામા, તરસાલી આઈટીઆઈ પાસે રહેતા 36 વર્ષીય રાજેશ ઈશ્વરભાઈ માળી અકસ્માત સર્જાતા મૃત્યુ પામ્યા છે। બાઇક પર બેસેલા અન્ય લોકોને 108ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તે પૈકી બાઇક પર સવાર એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। 5:30 થી 6 ની અંદર એક્સિડન્ટ થયો હતો, પણ મેં ત્યાં 6 વાગ્યા તક પહોંચ્યો હતો। મારે આગળ નીકળ્યો હતો, પણ મારે 10-15 મિનિટ નો ફરક છે। નીચેથી જોયું મેં, ફૂલા પડ્યા હતા, મને લાગ્યું કે આ કોઈક અંદર નો જ છે, કારણ કે મેં ફૂલા લેવા જ ગયો હતો। ત્યાં જઈને જોયું તો મારો ભાઈ હતો, તો મેં તરત મોટા ભાઈને ફોન કર્યો, એકલો જ હતો બાઇક પર, અને સામે વાળા 3 જણ હતા, એ સામે બે એક્સિડન્ટ થયું, મેં લાવ્યું નહી જોયું, મેં પહોંચ્યા પછી થઈ ગયું 10-15 મિનિટ થઈ ગયું। આ જે ઓફ થઈ ગયા, ડેટ થઈ ગયા, એનો મોટો ભાઈ છું કમલેશ। મને સવારે મારાથી જે નાનો ભાઈ છે એનો મને સવારે 5:30-6 વાગે ફોન આવ્યો એનો, કે ભાઈનો હવે તો એક્સિડન્ટ થયું છે, બહુ લોહી પડ્યું છે અને ઉઠતો નથી। તો હું ફટાફટ મારી ઓટો રિક્ષા નીકાળીને મારી વાઈફને અમે લોકો મમ્મી પપ્પાને લઈને ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યા, અને ત્યાં જોયું તો બધું ફૂલ ફૂલ પડેલા, એક જણ બાઇક પર, બે જણને તો 108 લઈ ગયેલા, જે થોડા હતા જીવતા હતા એ લોકોને તો લઈ ગયા, પણ આ લોકો કદાચ ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયેલી એ લોકોની, એટલા માટે આ કદાચ અમને લેટ લઈ જવામાં આવ્યા, પણ અમે ત્યાં પહોંચ્યા ત્યારે તે ડેથ થઈ ગયા હતા। એ લોકો આઈ થિંક 3 જણ હતા, મારો ભાઈ એકલો હતો, મારો ભાઈ ખંડેરાવ માર્કેટથી ફૂલ લઈને પાછો રિટર્ન તરસાલી જતો હતો, અને એ લોકો કઈ મંદિરે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે આવતા હતા। મને તો આ જે ઘટના સ્થળ છે એ બ્રિજ ચડે તો જે સાઈડ પર થયું, તો મારો ભાઈ જતો હતો અને એ લોકો સામેથી બરવાડા ડેરી સાઈડ થી આવતા હતા, તો મને તો એવું જ લાગે છે કે એ લોકો રોંગ સાઈડ હતા, અને હા, ને એ લોકોની બાઇક બાઇક બી બધું આ રોંગ સાઈડ પર જ હતું, મારો ભાઈ સામે જ હતો તો ને એ લોકો સામેથી આવતા હતા, તો એ બે જણનું એક્સિડન્ટ થઈ હશે। સાંભળવામાં એવું બી આવ્યું છે કે એ લોકો કદાચ ઓવરટેક મારતા હતા, એવું બી સાંભળવામાં આવ્યું છે, પણ પાકી નહીં જાણતો। હવે માંજલપુરથી માંડવી જતા દર્શન કરવા મેલડીમાના, તો રસ્તામાં ખબર નહીં કઈ રીતના એક્સિડન્ટ થયું, તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું સર એકનું, અને બે જણા સારવારમાં છે, ઘાયલ છે, એક તો પ્રેમ છે નાનો છે અને એક રોહિતભાઈ, એ તો સર અમને બી ખબર નહીં, અમને જાણ પડ્યા પછી અમે થઈ ગયા એટલે અમને ખબર પડી કે અમારા છોકરા જેવું।